એટલે જ કહ્યું છે માનપુરુષોએ, એ ભક્તિ કેવી કરવી એ મારા ભાઈ એની સીજન બદલાઈ ગઈ. હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈ એની સીજન બદલાઈ ગઈ. હે ભક્તિ કેવી કરવી મારા ભાઈની સીજન બદલાઈ ગઈ. હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈની સીજન બદલાઈ ગઈ. ત્યારે વાત ને વિચારી નહી. ખરે ખરી જા સીજન હતી ત્યારે વાત ને વિચારી નહી. ખરે ખરી જ્યારે સીજન હતી ત્યારે વાત ને વિચારી નહી. કેવી કરવી મારા ભાઈની સીજન બદલાઈ ગઈ. હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈની સીજન બદલાઈ ગઈ. ખેતર પાક્યું તારે વાડવ રગણી નહીં. ખરે ખરું જ્યારે ખેતર પાક્યું ત્યારે વાડવ રગણી નહીં. સીજન બદલાઈ ગઈ. હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈની સીજન બદલાઈ ગઈ.
કઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ કઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ કેટલી થઈ થોડી 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 પણ થોડી થઈ હોય તો ચિંતા ને એક ઘડી આધી મે પુન્યાત તુલસી સંગત સંત કી કટે કોટી અપરા હા ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ બદલાઈ ગઈ હે ભક્તિ કેવી કરવી રે મારા ભાઈ એની સીજન બદલાઈ ગઈ બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો સુતેલા છોકરાને જઈને જગાડતો સુતેલા છોકરાને જઈને જગાડતો એને ચીટીઓ ભરે છે છાનો માનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે ભક્તિ કેવી કરવી મારા ભાઈ એની સીઝન બદલાઈ ગઈ ખરે ખરી સીઝન હતી તારે વાત ને વિચારી નહીં ધોન રાખજો આમાં 80% બધાના નંબર આવી જાય છે ખરે ખરી સીઝન હોય હે મોઢાના 32 કમ્પ્લીટ હોય નાક કમ્પ્લીટ હોય હું આખો કોનો બધું કમ્પ્લીટ હોય હા નહીં કહેતા કે આવજો માં લાલ્યાને જોવા આવવાના તે જોવા જેવું હશે તો લગીન બધા આવશે ગાડાવાટ પડી જશે ઓછું દેખાશે તા કોણ હણી જો આવવાનો છે પછી હા એટલે આપને ખબર છે જોવા જેવું થયું છે એટલે લાવો કહ્યા બધા અને ખરેખરી સીઝન હતી તાર વાતને વિચારી નહીં ખૂખું થયું એટલે ઘડી પણ આવ્યું પાડે પતાશા એટલે મોટા મોટા ગરફા પાડે ભરી શાન ભાન રહ્યું નહીં રોમ બોલવાનું ભાન રહ્યું નહીં શુભ કરવું એનું ભાન રહ્યું નહીં ખાટલામાંથી નીચે ઉતરવાનું ભાન ના રહ્યું તાર એમ થયું કે મારું હારું ભગત કે હારું તેદાર તમાર વાત મન લીધી હોત ને તો હારું થોડું ભજન કરી લીધું હોત તો હારું હવે કેસે કરવું છે પણ શું કરે હવે કે મેર આવતો નહીં હે આ ઉગતા બાવરિયા કૂદે એવો તો તાર અમે કહેતા હતા મહારાજ અને ઉગતા બાવરિયા કૂદાય જ ને એમ છે ને હવે છે હે ખરેખરું ખેતર પાક્યું તાર વાતને વિચારી નહીં બાળપણ જુવાની ઘડપણ આ બધી આવડતાઓ છે આ બધો થકે 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 આવે છે 20 વર્ષ પછી તમે જ્યારે 19 પતે અને 20 બેહે એટલે એનું નામ જ 20 એટલે ઝેર 20 થી ઝેર ચાલુ એટલે 20 મટીને જ્યારે 40 પૂરો થાય
तो सुधी जे कई करवा जेवू होय करी लीधा जेवू छे। हा तमारी जो कशायम गणतरी ना आवती होय, तमारी कशाम जो गणतरी ना आवती होय, तमारी एकलाने ज मेर आवतो होय तो ग्वाममा बहु तमारी बहु छाप ना होय, लोकोनी सेवा ना करी सको एम होय तो ग्वाम पंचायतना सभ्य में फॉर्म ना भरवू, नहींतर बावाना बे बगड़शे, नहीं घरना के नहीं घाटना વાડના બધા પાંચ છસ્યા ના સેવા કરવા જવું એને કહેતો ચાર પાંચ ઘરનો એને આચવી બેહીરો કે નહીં? હા તમારી જો કશામ ગણતરી ના આવતી હોય અને કદાચ તમારી છાપ હારી હોય, તમે કંઈ કરી શકો એવા હોય તો ઘરના ખૂણા બેહી ના રહેતા, આલજોત પડતું એની જે થાય એને। પણ દમ હોય નહીં તો આપણે પસ્તાઈએ, એટલે એક બાબત ખાસ ધ્યાન રાખવા જેવી, તાકાત જો આપણામ હોય ખરેખરી જાર સીઝન હતી તાર વાતને વિચારી નહીં લાયક થોડા મંજીરા ખખડાઈ લઉં, હે હા થોડું હખણું હતું, થોડું કમાણી હારી હતી, થોડી ધન દોલત માલ મિલકત હારી હતી, તારે કરવાનું વિચાર્યું ખરું પણ કરી કરીને શું કર્યું, લક્ઝરીઓ ભરી ભરી જાત્રા કરવા ગયા મારે, અને કોઈ મંદિરમાં જવાથી તમે દારૂ ના પીશો એવું કોઈ મંદિર વાળાએ તમને કહ્યું? બીડી ના પીશો એવું તમને કોઈએ કહ્યું? તમાકુ ના ખાશો વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ કોઈ મંદિરમાં જવાથી કહ્યું? ના ના કે તો આગળ એક જ નિયમ છે, આપજે તોલું ફરી ના બોલું। એટલે જ્યાં બોલે એવા છે, જ્યાં કશું કે એવા છે, ત્યાં આગળ માથું નમાઈ લીધા જેવું છે। ખરેખરી સીઝન હતી તાર વાતને વિચારી નહીં, ખરેખરું જ્યારે બહુ સરસ મજાવાળું હતું, ખરેખરું જ્યારે ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં, આખા ગામનો બીડી આવવા દો, તમાકુ આવવા દો, ચલમ આવવા દો, દારૂ આવવા દો, કહુંબા પાણી આવવા દો, એ તમારા આખા ગામનો જેટલો છે એટલો વિમલે તમારે એ ત્યાં 24 કલાક મસાલા 24 કલાક, હવે તો ભાઈઓ એ મસાલા મચેડવાના કાઢીને બોનો એ ચાલુ કરી દીધા, અને એમણે મસા પેલા અમને કાઢ્યા તાર પેલા અમને ચાલુ કર્યા મચેડવાના વિઠ્ઠલ મહારાજ, અને પછી આપણા વારો લોહીની બોટલ હતું એમની હતું, નાહાનાશ 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 મહારાજ નહીં મળતું હારું કહે, ધન રાખજો આ પારકું લોહી ચઢાવવા વાળા, જો કોક એવા નઠારાનું ચરબી વાળાનું જો લોહી ચઢી ગયું તો ભોગ મર્યા સમજી લેજો, એટલે જે છે એને બગાડી ના નાખતા એને હાચવી લેજો, 24 કલાક આ ના હોયનું ચાય 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 ના કરશો, જે ખાવશો એને બગાડો, બગાડ કરવા વાળાને બહાર રાખજો મહારાજ, શું કહેવું તમારું? હા એટલે ખરેખરું જાર ખેતર પાક્યું તાર વાડ વરગણી નહીં, આખા ગામનો ફરે રહ્યો પાકવા દીધું નહી, મારા બેટાએ ફણગાઈ ના કાઢવા દીધા લોકો, અને કાઢવા દે મહારાજ, ભય નહીં નડતો, બાપ નહીં નડતો, હગો વાલો અહીંયા આગળ કોઈ આપણને નહીં નડતું, પણ નડે છે કોણ? આપણામ પડેલા જે કુરિવાજો આપણામ પડ્યા છે, ખોટી ખોટી માન્યતાઓ આપણામ પડી છે, ખોટી ખોટી અંધશ્રદ્ધાઓ આપણામ પડી છે, આ બધો આપણને આપણો પાક બગાડી જાય છે, આતમ રૂપી ફણગો ફૂટ્યો છે, અની મય આતમ રૂપી ફણગો ફૂટ્યો છે, એને કોઈ ઉછરવા દેતું નથી, એ બીજા કોઈનો વાંક નથી મારા, હા વિઠ્ઠલ પણ વાંક એમાં આપણો જ હોય છે, એટલે ગઈ મોસમ ને છેલ્લે પૂછડીએ થોડી થોડી સમજણ થઈ, સીઝન જાર ગતી રહી, ખેતરમ મહારાજ આવું થાય છે, બીજું કઈ શું થાય,
વાંદરો આ બાજુથી છલંગ મારીને બીજા ડાર ઉપર પડવા જાય અન કદાચ એ ડાર જો ના પકડાયું તો એના શું હાલ થાય તમને ખબર છે? ઠાઠા ભાગી જાય. એટલે ડાળ ચૂકેલો વાંદરો, ડાળ ચૂકેલો વાંદરો અને અષાઢ ચૂકેલો ખેડૂત, ખેડૂતને ખેતી કરવા માટે ચોમાસાની સીઝન એ અષાઢ મહિનો એ ઉત્તમ મહિનો છે. અને જો અષાઢ મહિનો ચૂકી ગયા તો ડાળ ચૂકેલો વાંદરો, અષાઢ ચૂકેલો ખેડૂત અને અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી, તેણે જણા પસ્તાય છે. એટલે આ સમયે સમયે જ્યારે આપાથી છલંગ મારો અમે પડતો ને મર જો ડાર ના પકડાય એવું હોય તો મહેરબાની કરીને છલંગ મારવાનું બંધ રાખજો. ભલ ભલાવામાં પસ્તાયા છે, પછી કશાય દાવના ના રહ્યા. હે, એટલે અષાઢ ચૂકેલો ખેડૂત, અભ્યાસ ચૂકેલો વિદ્યાર્થી અને ડાળ ચૂકેલો વાંદરો, ત્રણેય જણા પસ્તાય છે. ગઈ મોસમ ને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ, ખાવા જેવું પાક્યું નહીં એવું કહે છે નટુ ભાઈ, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સીઝન બદલાઈ ગઈ. હા, ભક્તિ કરવા વાળાય ભક્તિ કરે છે ખરા, પણ ઘણા ખરા ને ચોલ્લે ભક્તિ છે, ઘણા ખરા ને ચોલ્લે ભક્તિ છે. એમને તમે ચોલ્લો ના કરો ને તો એવા રહી જાય કે મને ચોલ્લો ના કર્યો. આ ચોલ્લા વાળા રિહાય કે હારા આપણે ચોલ્લો ના કર્યો. વિઠ્ઠલ મહારાજ, હે, ઘણા ખરાની ભક્તિ લુઘડે હોય છે. ચો હોય? લુઘડે હોય છે. એટલે આ ઘણા ખરાની ભક્તિ બહાર હોય છે. હવે ભક્તિ કઈ કરવાની છે? અંદર કરવાની છે. મય અસર થવી જોઈએ. મય કઈ થવી જોઈએ? મય અસર થવી જોઈએ. અને એટલે જ કહ્યું છે વિઠ્ઠલ મહારાજ, એ રામ ભજન હાલ રે પરોણિયા, આ જુગ માં થોડકા જીવણા દી, જુગમાં થોડકા જીવણા જી, જુગમાં થોડકા જીવણા જી, નરે નારાયણ તારી કાયા રે બનાવી ભાઈ, નુગરા તો મત રેવણા જી, નુગરા તો મત રેવણા જી, થોડકા જીવડા જી, જુગમાં થોડકા જીવડા જી, ફેર જન્મ મત લેવડા.
ना तो पशु रे समाना भाई, नुहुकरा ना तो पशु रे समाना भाई, उन कहाँ संग मत करना जी, उन कहाँ संग मत करना जी, उन कहाँ संग मत करना जी, उन कहाँ संग मत करना जी। नुगरा नर तो पशु रे समाना भाई, एनो संग करवानो ना कयो से, पण ऐ नुगरो केवो कोने हे, नुगरो केवो कोने, नुगरो एने केवाय जेनु कोई घर ना होय, जेनु कोई ठेकोणु ना होय। आ मंडप छे एवू जोणे, आ वाजा पेटी छे एवू जोणे, आ मोबाइल छे एवू जोणे, आ पाडोशी मां कोण बैठा ये जोणे, आपणा तालुका नो धारासभ्य कोण, सरपंच कोण, सभ्य कोण, बधुंय जोणे, पण हूँ कोण छू एटलू जे ना जोणे, आ एक नंबर नो नुगरो, अने एनो संग ना करता। संग कोनो नहीं करवानो जे पोते पोताने ना जोणतो होय। आहता नर तो यगम समाना भाई, जल पानी थई रेवणा जी, जल पानी थई रेवणा जी, जानीता यहाँ गर अजाण्या थइए भाई, जानीता यहाँ गर अजाण्या थइए भाई, सारी सारी वस्तु लेवणा जी, सारी सारी वस्तु लेवणा जी, फेर जन्म मोट लेवणा, नेहरा भजन महाल रे पराणिया, जुग मा थोड़का जीवणा जी, जुग मा थोड़का जीवणा जी, फेर जन्म मत लेवणा। एक मटकी मां भरना जी, मथी मथी ने तमे मखाना काढो भाई, 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 बरत न उजड़ा बरत ना उजड़ा रखना जी, मथी मथी ने माखण काढवानु, पण जोड़े जोड़े बर्तन एटले वाहन, ये बर्तन घसीन एने साफ राखवानु के नहीं राखवानु, सदगुरु ने पूछ।
पूजा करवा जारे जाइए ने तारे मोढ़ा मसालो भरेलो ना होवो जोइए। मोढ़ू पवित्र राखवानु सद्गुरु नी पूजा करवा जाव के पहला बीड़ी नहीं पीवानी। मोढ़ू चोखू राखवानु पवित्र राखवानु अन आम थापवाणी छोटा नहीं नाखता पेला ओटला वाराए नाखे नहीं नाखता नाखे छे ने पवित्र करे छे बधा शू करे छे पवित्र करे छे ने पवित्र थया वगर एनी पूजाई थती नहीं। सद्गुरु जारे ऊंचा आसन ऊपर बैठा होय आपड़ो सद्गुरु ऊंचा आसने बैठो होय तार आपड़े नीचे बेहवानू। चकली मथी पानी पड़े तो नीचे पड़े ऊपर ना जाए। चकली नु पानी पड़े तो नीचे पड़े ऊपर ना जाए। वरहात पड़े खाड़ो होय तो वेलू जाए। अने मोटा मोटा तलावड़ा थई ना बेसता नानो नानो खाबोचिया थजो ते वेलो भराई जाए। आ तो मोटा मोटा तलावड़ा थई ब्या सद्गुरु ने पूजा करवा जाओ तार माथे मुंगट नहीं राखवानो टोपी नहीं राखवानी भेटो नहीं राखवानो उतारी मुकी देवानो। सद्गुरु ने आगर जाओ तारे बहु मौन भरेलू नहीं जवानू। केटली बधी आधीनता राखी जवानू। जो फायदो करवो होय तो हा खाली देखा देखी करवु होय तो बधुय हशे तो चालशे। अने जो तमारे फायदो करवो होय तो आटली बधी मर्यादानु पालन राखवु पड़शे। सद्गुरुनी पासे जारे जाओ एक मंदिर मा जवाथी पग मा जूत्या नहीं राखता। राखे छे एक कलेक्टर नी हामे जारे जाइए खाली कलेक्टर नी हामे जो हम करी गाय जेवा थई जाइए तो सद्गुरु ने आकर कई मूसो फफड़ाई जाइए। सद्गुरु बैठा हो एमनी हामे बैठा बैठा बीड़ी ना धुमाड़ा नहीं काढ़वाना। सद्गुरु बैठा हो तारे चलम नहीं पीवानी। सद्गुरु बैठा होय तारे मर्यादा नी मय रहू ने बोले एनु ध्यान राखवु। ये बोले ये जे शब्द बोले ये शब्द पकड़ी लेवानो खरुक नहीं। विठ्ठल जेणु जेणु दर्जे सोटी नो मार पड़चे गम्मर गुगर वागे। विठ्ठल जेणु जेणु दर्जे सोटी नो मार पड़चे गम्मर गुगर वागे। घंटी नहीं राखता तो चीउ झेणु झेणु दरवानु कैसे। ये वाजू पेला वेवाई ना सोरा ये वाजू गुलाब नो लाल गोटो शेर मोटो केसरिया लाल। गुलाब नो लाल गोटो शेर मोटो केसरिया लाल। रे गोटो कहीं बाजू
लेरियो हो केसरिया लाल ये रे गोटो कही बाजू नमियो हो केसरिया लाल गुलाब नो लाल गोटो शेर मोटो हो केसरिया लाल गुलाब नो लाल गोटो शेर मोटो हो केसरिया लाल कहाण जले बिनो लाडवो हो रे अठारह वराणी गाय दो भराओ भाई अठारह वराणी गाय दो भराओ भाई एक मटकी महाभर दाहाजी मथी मथी ने तमे मखण काढ़ो भाई मथी मथी ने तमे मखण काढ़ो भाई बरत न उजड़ा रखना दी बरत न उजड़ा रखना दी जुग मा थोड़ा कहा जीवना जी जुग मा थोड़ा कहा जीवना जी तेरा जन्म मत ले होना काशी नगर महर तारे कबीर साहदी दोहरा दाहवण ताहदी सारा संसारिया मधुर मचलायो भाई सारा संसारिया मधुर मचलायो भाई निरगुणी महाड़ा फेरवता जी निरगुणी महाड़ा फेरवता जी फेर जन्म गोत लेवड़ा ये राम भजन महाल रे पराणिया जुग मा थोड़ कहा जीवड़ा जी जुग मा थोड़ कहा जीवड़ा जी तेरा जन्म मत लेवड़ा अरे संसारिया मथोड़का जीवना अरे संसारिया मथोड़का जीवना बेहरा जेर मत रखना जी कबीर नीलाहार की बोलिया रे कमाली भाई कबीर नीलाहार की बोलिया रे कमाली भाई आयो अवसर मत चूकना जी आयो अवसर मत चूकना जी जुग मा थोड़ कहा जीवड़ा जी जुग मा थोड़ कहा जीवड़ा जी तेरा जन्म मत लेवड़ा
राम भजन में हाल रे परणिया जुग में थोड़का जीवना जी आ जगत में जाजू जीववानु नथी बहु थोड़ूक जीववानु तो करवा जेवु काम जे समय ना थयु एनो जीव्यानो कशोय अर्थ रहतो नथी। लख आवे अने लख जाए, लख आवे ने लख जाए, अहीं तो केटलाय आवे ने केटलाय जाय छे। नवगण हा आ वीडियो उतारवा वाला जे छे ने एवा महीना आवे केम ना आवे કે એવો ઉતારે છે એટલે ના આવે ઉતારે છે કોણ આવે મય એની હોમે જે આવે એવા આવે આવે કે ના આવે હા એટલે આ જે બધું જોવે છે ને એ એવો કશામ ના આવે જોનારો જોતો રહી જાય જોનારો જોતો રહી જાય લખ આવે ને લખ જાય અહીં લાખો આવે છે લાખો જાય છે હવે કોણ આયા એની આજુબાજુ તપાસ ના રાખતા પણ કદાચ તમારું 100 વર્ષનું આયુષ જો હોય મફતભાઈ 100 વર્ષનું આયુષ હોય એની મય તમારી 24 કલાક ની અંદર ગંગા સતી એમ કે છે 21,600 શ્વાસ ચાલે આ ધમણ જે ધબકારા મારે છે ને ધબક 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 હાથ મેલજો એટલે ધબકારા તમને સંભળાશે એ જે ધમણ ધબક 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 જે કરે છે એ 24 કલાકમાં ધમણ ઊંચા નેચી 21,600 વખત થાય હવે જો તમારે વધારે જીવવું હોય તો મને ઓછી વાપરવાની રાખો તો 1,000 વર્ષ જીવવું હોય તો જીવાશે પણ જો વાપર 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 કરીશો તો મય જેટલું ભરેલું છે એ એક દાળ ખૂટી જવાનું તો કોઈ ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું 60,000 વર્ષ લગીને એવા જીવ્યા ટક્યા કે ના ટક્યા એકે 80,000 વર્ષ તપ કર્યું તો ટક્યા કે ના ટક્યા એવું કહેવાય છે કે ભાઈ ગિરનારમાં 500 વર્ષના સાધુ છે હા આપણે 60-70માં ગાડીઓ ખખડી જાય છે તો આ આ કંપનીની આયા છે કે પેલ્યો છે હે પેલા 500 વર્ષ જીવે એ કંપની નો છે કે આવા અડધો ફરતો આ બધા છે એ કંપની નો આમાં કયું કંપની નું છે 70 માં ખખડી જાય છે હે પરમાત્મા એ સરસ અણમોલ વસ્તુ બનાવી છે આ તમે ટ્રેક્ટર રાખતા હશે ટ્રેક્ટર 4-5 વર્ષમાં એનો ટાયર બોડીઓ રણિંગ થઈ જાય કે ના થઈ જાય 4-5 વર્ષમાં ટ્રેક્ટરનો ટાયર ગહાઈ જાય બોડીઓ રણિંગ થઈ જાય આમ અસ્ત્રો માર્યો હોય એવો થઈ જાય આજ દિન સુધી તમારો પગનો તરિયા ગહાઈ ગયો ના ના કઈ કંપનીનો આ તરિયા બનાવ્યો છે હજુ ગહાતો નહીં જેમ હેડો જેમ વાપરો એમ મારો બેટો મજબૂત થતો જાય હા 60-70 વર્ષે તો કોટા હોત શરમાય છે બાવરિયાના કોટા શરમાય છે હમણાં પગતર ના જવાય આપણે ભાગી જઈશું બોલો આ બેસી બેસીને ચેઈ ગાદીઓ ખસી મહારાજ ગહાઈ ગઈ કેવી કંપનીનો માલ છે આ છે કે નહીં જુઓ તો ખરા પણ જેને ન વાપરવાની જગ્યાએ વાપર્યું જેને જેનો ઉપયોગ કરવાના બદલે બિન ઉપયોગ કર્યો એનો વેલો ગહાઈ ગયો એનો વેલો પતી ગયો
અને બહુ જીવીને અહીં શું કોદો કાઢવાનો મારા જાજુ જીવીને કોણે કોદો કાઢી લીધો હે હારા હારા ચરબી વાળા ખોરા ખાઈ ખાઈને જેમને કાયાલ મસ્તાન કરી છે પાવડા ઝાલવાનું દાવ નાય નહીં મારા આના રોટલા ને શાક હુકા રોટલા તોડવા વાળા પાવડા ને કોદારા ઝાલે છે નહીં ચાલતા મોઘામે ની પેલી તરકારીઓ ખાનારા ઓઠ લાલ ચોર રાખનારા શાક અંબા આયા આયા કે એ તો કે છે ખોરાક લેવા પડે કે ચરબી ઉપર તે અમાર જો તલવારો ઝાલવી હે દેવા ખોરાક ખાવા પડે તમ તમાર ઝાલજો શું કેવું ધોન રાજ્યો સાથીઓ વાળા આપણે તંબુરા પકડવાના આપણે ધાર્યો નહીં પકડવાનો એટલે ચરબી વાળા ખોરાક ખાતા જ નહીં શું કેવું તમારું એ તો પેલો ધાર્યો પકડવાનો હોય એવા કઈ ચરબી વાળા આપણે તો ખાવા શું કેવું આ બંદૂક છે મહારાજ અને આ જ બંદૂક થી ગાંધીજીએ અંગ્રેજોને ઇન્ડિયામાંથી ભગાડ્યા હતા આ જ બંદૂક તમે મહેરબાની કરીને અમારા દેશમાંથી જતા રહો પેલા પૂછે ડોહા શું કરવું છે તમારે એક જ વાત કહેતા હતા મહાત્મા બસ તમે અમારા દેશમાંથી જતા રહો બસ અમારા દેશમાંથી જતા રહો પેલા બંદૂક આમ આમ તાકે બદલો તમારું મંતવ્ય બદલો તમારું ગાંધીજી મહાત્મા કહેતા હતા અંગ્રેજ તારાથી આ બંદૂકનો ઘોડો નહીં દબાવાય કેમ કે તારામ તાકાત જ નહીં તું આ ઘોડો દબાઈ શકું તો એનામ કઈ તાકાત પડી હતી તે એવો એમ કહેતો હતો કે તારા આ ઘોડો નહીં દબાવાય અને ના દબાવાયો બાકી અંધારી કોટડીમાં જઈને ચોઈ દહીડિયા દબાઈ દીધા હોત ને તો મહારાજ કોઈને ખબર ના પડત કે આવ્યા ચોપ્યા હિત જ્યાં છે પણ પેલા આમ હાથ ડાળતો ફફડતા હતા એનામાં એટલું તપોબળ હતું એનામ એટલું હા આત્મબળ હતું કે પેલા હું હાથ અડાડતો મહારાજ હો વખત વિચાર કરતા હતા કરતા હતા નતા કરતા હે પણ એક જ સુરજાર મળે તાર તમે અમારા દેશમાંથી જતા રહો નાના આપણા વારણ પૂછી જુઓ મહારાજ એ 11 વર્ષનો લાલ્યો થયો તારથી જે ફૂંફાડા મારવાનું ચાલુ કર્યા 80 વર્ષે અમારા દેશમાંથી જતા રહો જો એવું કહેતા હોય તો મનકો પછી આ દેશ સ્વતંત્ર થાય હે વિઠ્ઠલ મહારાજ હા કહુંબા પીવા જેવા મહારાજ જાર રજવાડો ચાલતો હતો તાર કહુંબા પીતા હતા એ ચાલતા હતા હવે રજવાડો ગયો હવે કોના ઘૂંટડા ભરીએ છીએ એ ભરે છે મોજ નાખી નાના શું કરો હો આ ગયું લે બધું ગયું કે ના ગયું એ તાર તો આપણે કશું કહે તા કે આ તો ક્ષત્રિયોનું છે કે છે આ શું ક્ષત્રિયોનું છે અમને ખબર છે હે વિઠ્ઠલમાં આપણે કોઈની નિંદા કુથલી કરતા નહીં પણ સમજદાર કુ ઈશારા કાફી છે મહારાજ હે સ્વતંત્રતા જો મેળવવી હશે તો આની અંદર જે બોદીઓ પડી છે એ બોદીઓને કાઢવી પડશે કે નહીં કાઢવી પડે હા પણ પરિવર્તન નહીં થતું એની પાછળનું કારણ છે જગમાં થોડકા જીવણા વેર ઝેર મત રખના અહીંયા આગળ જાજુ કશું કરવાનું નથી કોઈની જોડે વેર ઝેર રાખવાની જરૂર નથી પણ